હાઉસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી અને મારી સાથે રહેશે અમે મેડમ. હવે આજનો જે આપણે વિડીયો જે છે એ ઘણા બધા સ્ટુડન્ટ્સના કોલ આવેલા છે, મેસેજ આવ્યા છે, ઇવન કોમેન્ટ બોક્સની અંદર પણ કમેન્ટ કરે છે કે સર એન્જિનિયરિંગ ગ્રાફિક્સ એન્જિનિયરિંગ ડ્રોઈંગ જે સબ્જેક્ટ છે એ લગભગ ફર્સ્ટ યરમાં દરેકે દરેક સબ્જેક્ટ જે છે આ સબ્જેક્ટ પણ દરેકમાં ફર્સ્ટ યરમાં જેટલા પણ સ્ટુડન્ટ છે એ બધાએ આ સબ્જેક્ટ ભણવાનું રહેશે, રાઈટ? તેમાં જે એના ઇન્સ્ટ્રુમેન્ટ જે છે રિક્વાયર્ડ ઇન્સ્ટ્રુમેન્ટ કયા કયા તમને એની અંદર જરૂર પડશે, કેમ કે આખો ડ્રોઈંગ બેઝ સબ્જેક્ટ છે, આખો ડિઝાઇન બેઝ સબ્જેક્ટ છે. તેમાં અમુક એટલા ઇમ્પોર્ટન્ટ એના ઇન્સ્ટ્રુમેન્ટ છે જે તમારી પાસે હોવા જરૂરી છે, રાઈટ? તેમાં સૌથી પહેલા આપણે વાત કરીએ તો ડ્રાફ્ટર કરીને એક ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે, જે ડ્રાફ્ટર જે છે એ ડ્રાફ્ટરની મદદથી તમે એક શીટ તમારી આવશે, જે તમે સ્કેચબુક જોવો છો ને એવી રીતે મોટી એક શીટ આવશે, એ શીટની અંદર તમારે અલગ અલગ ડ્રોઈંગ કરવાના આવશે. તો એ ડ્રાફ્ટરની મદદથી તમે એ શીટમાં કોઈ પણ એંગલે બે લાઇન વચ્ચેનો કોઈ પણ એંગલ હોય એવી રીતે તમે બે લાઇન ડ્રો કરી શકો છો. એકબીજાને પરપેન્ડિક્યુલર હોય એવી લાઇન પણ ડ્રો કરી શકો. સપોઝ તમારે 45 એંગલ તમારે કોઈ બે લાઇન ડ્રો કરવી હોય તો તમે 45 એંગલે મતલબ કે બે લાઇન વચ્ચેનો એંગલ 45 ડિગ્રી હોય એવી રીતે તમારે બે લાઇન ડ્રો કરવી હોય તો પણ તમે એની મદદથી ડ્રો કરી શકો છો, ગમે તે એંગલ હોય. એટલે એ ડ્રાફ્ટર જે છે એ ડ્રાફ્ટરની મદદથી તમે આ એંગલ વાળી લાઇન્સ ડ્રો કરી શકશો. એના પછી જે બીજું અગત્યનું ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ છે રોલર. રોલરની મદદથી તમે શું યુઝ કરી શકો? તો રોલરની મદદથી તમે બે પેરેલલ લાઇન ડ્રો કરી શકો. મતલબ એમાં શું હશે ખબર છે? આમ તો છે સ્કેલ જેવું જ, એ સ્કેલ જેવું આવશે પણ વચ્ચે ત્યાં આગળ છે એના એન્ડમાં રોલર મૂકેલું હશે, રોલર, જેના કારણે તમે આમ સ્લાઇડ કરી શકશો એને. તો તમે એક જગ્યાએ આમ લાઇન ડ્રો કરી દીધી, પછી સ્લાઇડ કરીને આમ સીધું આમ આગળ જવા દેશો અને બીજી લાઇન ડ્રો કરશો તો બંને લાઇન એકબીજાને પેરેલલ બનશે, રાઈટ? તો એક રોલર છે એ પણ તમારે એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં ખૂબ જ કામ આવશે. મેં વાત કરી કે તમારું જે ડ્રાફ્ટર છે એ પણ તમારે એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં ખૂબ કામ આવશે. એક છે કન્ટેનર. કન્ટેનર એક ડબ્બો, મોટો લાંબો ડબ્બો આવે છે, જે ડબ્બાની અંદર તમે આખા સેમેસ્ટરમાં જેટલી પણ શીટ્સ તમે ડ્રો કરવાના છો એ શીટ્સ તો તમે ત્યાં આગળ સ્ટોરેજ કરી શકો છો, રાઈટ? તો આ એક આખું ગણી જાય. પછી તમને એ પણ ખબર છે કે એના કોણમાં ભાગ આવે છે, પછી પેલા રેક્ટેંગલ ને એના ટ્રાયેંગલ ને બધા જે સ્ક્વેર આવે છે એ તો તમે એની જોડે આવશે જ. તો આખો જે સેટ જે છે એ આખો સેટ જો તમારે ઓનલાઈન ખરીદવો હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તમારે જો એ ખરીદવું હોય તો તમે ખરીદી શકો છો. એના સિવાય બુકની પણ આપણે છોકરાઓ વાત કરેલા છે કે સર બુક કઈ સારી આવે છે, તો એનડી ભટ્ટ સર જે બીવીએમમાં ઓલરેડી ઈજી એટલે કે એન્જિનિયરિંગ ગ્રાફિક્સ ભણાવતા હતા એ સરની બુક છે એનડી ભટ્ટની, એ પણ ઓનલાઈન અવેલેબલ છે. એની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જો તમારે બાય કરવી હોય તો તમે બાય કરી શકો છો. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું કહેતા હોય છે કે સર અમને પીડીએફ મળી જાય તો સારું, અમને ખર્ચો કરવો ઓછો. તો અમે પણ એવો ટ્રાય કરી રહ્યા છીએ કે તમને પીડીએફ મળી જાય, પણ જો પીડીએફ ના મળે તો તમારે બુક તો વસાવવી પડશે જ, રાઈટ? અને એન્જિનિયરિંગમાં તમે જેવી રીતે 11th અને 12th માં બધી ઓનલાઈન તમને પીડીએફ મળી જતી હતી એવી રીતે અહીંયા આગળ જે તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યુ જે બુક્સ હોય એ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યુ બુક્સની પીડીએફ મળવી ઓનલાઈન ખૂબ જ ડિફિકલ્ટ છે. તમે રેફરન્સ બુક વિચારો તો રેફરન્સ બુકની અમુક અમુક એવી બુકો છે કે જેની પીડીએફ ઓનલાઈન અવેલેબલ છે, પણ એ રેફરન્સ બુકની અંદર તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યુ ભણવું હોય તો એ ખૂબ જ ડિફિકલ્ટ રહેશે. એટલે ફર્સ્ટ એની અંદર તમારે લોકો રેફરન્સ બુક ખરીદવાની જરૂર નથી, ફર્સ્ટ એની અંદર તમારે ફક્ત એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યુ જે હોય બુક એ તમે ખરીદો તો ચાલે, કેમ કે ફર્સ્ટ એમાં તમારે દરેક બ્રાન્ચના સબ્જેક્ટ ભણવાના છે. તો મિકેનિકલ હોય, ઈજી હોય, તો ફોર એક્ઝામ્પલ ઈજી જે છે એન્જિનિયરિંગ ગ્રાફિક્સ એ ખાલી મિકેનિકલ ને સિવિલ વાળા લોકો માટે કામમાં આવ્યો સબ્જેક્ટ છે, તો એના માટે કોઈ રેફરન્સ બુક ખરીદવાની જરૂર નથી. તમે એના માટે જે જીટીયુ પોઈન્ટ ઓફ વ્યુ હોય કે બીજી તમારી જે યુનિવર્સિટી હોય એના પોઈન્ટ ઓફ વ્યુ હોય એવી બુક તમે ખરીદો તો ચાલે. તો એના માટે બેસ્ટ બુક છે એનડી ભટ્ટ, જે તમે એની લેંગ્વેજ પણ ઇઝી છે અને તમે એમાં તમને ઇઝીલી સમજ પણ પડશે. તો તમારે એ બુક ખરીદવી હોય તો એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તમે એની પર ક્લિક કરશો તો તમે બાય કરી શકશો, ઠીક છે? તો આ બે અગત્યની વાત જે ઘણા બધા સ્ટુડન્ટ તમને પૂછી રહ્યા હતા તો મેં એનો વિડીયો બનાવી કાઢ્યો છે. તો તમારે ખરીદવું હોય તો તમે ખરીદી શકો છો અને તમારું સ્ટડી તમે ચાલુ કરી શકો છો.